नमस्कार ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનો છે ધોરણ 12નો ચેપ્ટર નંબર 3 અને એમાં લઈને આવી રહી છે ટોપિક નંબર 3.12 જેનું નામ છે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ. કોષ મતલબ કે આપણો જે સેલ આવે તે અથવા તો બેટરી, ઓકે, તો એનું શ્રેણી અને સમાંતર જોડાણ છે તેની વાત કરવાની છે. આપણે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણની વાત છે તે ચેપ્ટર નંબર 2માં કરેલી છે. પછી અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણની વાત છે તે આ જ ચેપ્ટરમાં કરેલી છે. અને હવે વાત કરવાની છે કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ. કે તમે કોઈ પણ બે બેટરી લાવો, કોઈ પણ બેટરી લાવો છો, સેલ લાવો છો, હે ને, ઘડિયાળનો સેલ લાવો છો કે પછી રિમોટનો સેલ લાવો છો, કોઈ પણ સેલ લાવો છો, તો એનું તમે જોડાણ કઈ રીતે કરશો? શ્રેણીમાં કરશો, સમાંતરમાં કરશો, અથવા તો શ્રેણીમાં કરશો તો કઈ રીતનું થશે, સમાંતરમાં કરશો તો કઈ રીતનું થશે. ઓકે, પહેલાં તો આપણે અહીંયા એને સાબિતી આપીએ છીએ કે શું શું વસ્તુ હોય છે, પછી હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે શું હોય છે એકચ્યુઅલી. ઓકે, ચલો તો આવી જાઓ, હેડિંગ લગાવી લ્યો. અને બીજી વસ્તુ એ કે આના આધારિત JEE મેઇન 2017, 2019 અને 2015માં જે સવાલો પૂછાયેલા છે તેની વાત કરવાની છે. કોના આધારિત? માત્ર કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ આધારિત. ઓકે, તો કોષોનું શ્રેણી જોડાણ, સૌ પ્રથમ તો કોષોનું શ્રેણી જોડાણ, તો કોઈ પણ બે કોષ છે તે શ્રેણીમાં ક્યારે હશે, ક્યારે જોડાય, શ્રેણીમાં જોડાયેલા હશે એવું આપણને ક્યારે ખબર પડશે? કે જ્યારે કોઈ પણ કોષ છે એના બે ટર્મિનલ હશે, બે છેડા હશે. યસ, તો કોઈ પણ કોષના બે છેડામાંથી એક છેડો છે તે બીજા કોષના એક છેડા સાથે જોડાયેલો હોય તો તે બંને કોષ છે તે એકબીજા સાથે શ્રેણીમાં હોય. અવરોધની જેમ જ, તેમ શું કે બે કોષના માત્ર એક જ છેડો એકબીજા સાથે કનેક્ટેડ હોય ને તો તેને કેવા કહેવાય છે? શ્રેણીમાં કહેવાય છે. એક કોષ છે, યસ, એના બે છેડા છે. આ બે છેડામાંથી આ એક જ છેડો છે તે બીજા કોષના બીજા છેડા સાથે કનેક્ટેડ છે, યસ, અને આ છેડો છે તે ત્રીજા કોષ સાથે કનેક્ટેડ છે. તો જોવો તો કેવું બને છે જોડાણ, કેવું બને છે? શ્રેણી જોડાણ બને છે. યસ, તો કોષના બે છેડામાંથી માત્ર એક જ છેડો બીજા સાથે, બીજા કોષના એક છેડા સાથે કનેક્ટેડ હોય તો એ જોડાણને કેવું જોડાણ કહેવામાં આવે છે? શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. અને સમાંતર જોડાણમાં, સમાંતર જોડાણમાં શું હશે? કે કોષના બંને છેડા છે તે બીજા કોષના બે છેડા સાથે કનેક્ટેડ છે. સમજાય છે કે આ એક કોષ છે એના બે છેડા છે, યસ, મારી સામે એક બીજો કોષ છે એના પણ બે છેડા છે, તો આ કોષના બે છેડા છે તે બીજા કોષના બે છેડા સાથે કનેક્ટેડ છે, તો આવી રીતે ચાલતા હશે. યસ, સમજાઈ ગયું? તો કઈ રીતે આ કોષો છે તે સમાંતરમાં. તો શ્રેણીમાં શું હશે? શ્રેણીમાં બે કોષમાંથી બે કોષોના માત્ર એક જ છેડા જોડાયેલા હશે અને સમાંતરમાં બે કોષોના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. ચલો તો આપણે આકૃતિ લખેલી છે, બંનેની ડેફિનેશન જે હું બોલેલો છે તે લખેલું છે અને થોડું ઘણું ડિસ્ક્રિપ્શન લખેલું છે, પછી સાબિતી તો આપણે આપીએ છીએ. ચલો આવી જાઓ કે શ્રેણી જોડાણ કોને કહેવાશે. શ્રેણી જોડાણમાં બંને કોષોના કોઈ એક છેડા એકબીજા સાથે જોડાયેલા હોય, યસ, બે છેડા છે એમાંથી કોઈ એક જ છે તે એકબીજા સાથે જોડાયેલા હોય, જ્યારે બંને કોષોના બીજા છેડાઓ કેવા હોય? મુક્ત રાખેલ હોય. યસ, કે આ એક કોષ છે, યસ, એનો આ એક છેડો છે તે બીજા સાથે જોડાયેલો છે, આ તો મુક્ત છે કે નહીં? યસ, એવી રીતે અહીં એક બીજો કોષ છે એના બે છેડા હતા, આ જ છેડો છે તે પહેલા કોષ સાથે જોડાયેલો હતો, પરંતુ બીજો છેડો છે તે કેવો છે? હાય, મુક્ત છે ને, હે ને. ઓકે, ચલો તો શ્રેણી જોડાણમાં બંને કોષોના કોઈ એક છેડા એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે બંને કોષોના બીજા છેડા છે તે કેવા હોય છે? મુક્ત હોય છે, તો આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. ચલો અહીં આપણે આકૃતિ દર્શાવેલી છે કે બે કોષ લીધેલા છે, દેખાય છે બેટરી, દેખાય છે? યસ, અહીંયા ઈવન, ઈવન શું છે? પ્લસ છેડો છે, આ માઇનસ છે, આ E2, આ પ્લસ છેડો અને માઇનસ છેડો. જોઈ શકો છો આ પહેલી બેટરીનો એક છેડો છે તે બીજી બેટરીના એક છેડા સાથે જોડાયેલો છે અને પહેલી બેટરીનો પહેલો છેડો મુક્ત છે અને બીજી બેટરીનો બીજો છેડો મુક્ત છે. યસ, તો આ પ્રકારના જોડાણને કેવું જોડાણ કહેવામાં આવે છે? શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. હવે એમ કહે છે કે બંને શ્રેણીમાં હશે તો એ તો વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે બંનેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સરખો, કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે તે સમાન રહે છે. યસ, અને બીજી વસ્તુ એમ કીધી છે કે આ એક કોષ લીધેલો છે તેનો આંતરિક અવરોધ R1 છે અને બીજો કોષ લીધેલો છે તેનો આંતરિક અવરોધ છે તે R2 છે. ઓકે, ચલો એ જ વસ્તુની વાત કરેલી છે અને આપણે જોવાનું છે શું?
કે આ બંને કોષ ભેગા થઈને આપણે એક કોષ બનાવવાનો છે. કારણ કે શું કે શ્રેણી જોડાણ મતલબ કે સમતુલ્ય તમારો કોષ છે તે કેટલો બનશે, કે જ્યારે બે કોષોને તમે શ્રેણીમાં જોડો છો ત્યારે તેનો સમતુલ્ય કોષ છે તે કેટલો બનશે તેની વાત કરવાની છે. ઓકે ચલો આવી જાઓ. તો ઈ1 અને ઈ2 ભેગા થઈને કંઈક ઈ ઇક્વિલિબ્રિયમ મતલબ કે ઈ સમતુલ્ય બને છે, સમતુલ્ય EMF મળે છે. તો એનું સૂત્ર કેટલું આવશે કે આ ઈ ઇક્વિવેલન બરાબર કેટલા થશે, ઈ1 અને ઈ2 ભેગા થઈને ઈ ઇક્વિવેલન બને છે પરંતુ કેટલા બનશે, કઈ રીતે બનશે. પછી R1 અને R2 ભેગા થઈને R ઇક્વિવેલન બને છે તો એ પણ કેટલા થશે તેની ચર્ચા કરવાની છે. ઓકે તો ચલો આવી જાઓ કે ઈ1 અને ઈ2 એ કોષોના અનુક્રમે EMF છે. યસ, ઈ1 અને ઈ2 છે તે કોષોના EMF છે અને R1 અને R2 તેમના આંતરિક અવરોધો છે, એમાં કાંઈ શંકાને સ્થાન છે નથી. ઓકે હવે એમ કીધું છે કે ધારો કે આકૃતિમાં દર્શાવેલા ત્રણ બિંદુ છે A, B અને C. આગળના સ્થિતિમાનો અહીંયા એમ કહે છે કે અહીંયા સ્થિતિમાન V ઓફ A છે, અહીંયા સ્થિતિમાન V ઓફ B અને અહીંયા સ્થિતિમાન છે તે V ઓફ C છે. આ શ્રેણી જોડાણની આકૃતિની વાત કરેલ, સમાંતર જોડાણના જોડાણની આકૃતિની પણ સાથે સાથે વાત કરી નાખીએ, પછી આપણે આની સાબિતી આપીએ કે સમાંતર જોડાણમાં કોષોનું સમાંતર જોડાણમાં બંને કોષોના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તો તે જોડાણને કોષોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. જોઈ શકો છો કે આ એક કોષ છે, યસ, આ બીજો કોષ છે, આ પહેલા કોષનો પહેલો છેડો એ બીજા કોષના પહેલા છેડા સાથે જોડાયેલો છે. ઓકે પછી પહેલા કોષનો બીજો છેડો એ બીજા કોષના બીજા છેડા સાથે જોડાયેલો છે. યસ, જોડાયેલો છે. મતલબ કે બંને કોષના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા છે તો આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. ચલો હવે કે આ સમાંતર જોડાણ તો આપણે દર્શાવેલું છે પરંતુ કઈ રીતે બંને કોષ છે તે એકબીજાના સમાંતરમાં છે તો એ ભેગા થઈને કંઈક ઈ ઇક્વિલિબ્રિયમ બનશે કે પરિણામી EMF મળશે. તો એ પરિણામી EMF કે જ્યારે સમાંતરમાં જોડેલા હોય ત્યારે કેટલું અને પરિણામી EMF જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે કેટલું આવે તેની ચર્ચા કરવાની છે. પછી એવી જ રીતે કે અહીંયા પણ આનો આંતરિક પહેલા કોષનો આંતરિક અવરોધ R1 છે અને બીજા કોષનો આંતરિક અવરોધ R2 છે તો R1 અને R2 પણ કેવા છે, એકબીજાને સમાંતરમાં છે. યસ, તો પછી તેનો સમતુલ્ય અવરોધ છે તે કેટલો આવશે તેની ચર્ચા કરવાની છે. ઓકે ક્લિયર, એમ છે તમને આકૃતિ છે તે બતાવેલી છે. ચલો હવે અહીંયા કીધું છે એ બી અને સી છેડો છે, બિંદુ છે તો ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન છે તે વી ઓફ એ, વી ઓફ બી અને વી ઓફ સી છે. હવે હું એમ વાત કરું કે એ અને બી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, કયા એ અને બી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે, જેને આપણે વી એ બી નામ આપી, વી ઓફ એ માઇનસ વી ઓફ બી કહીશું. કોની વચ્ચેનો છે, એ અને બી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મતલબ કે વી ઓફ એ માઇનસ વી ઓફ બી. યસ, એના બરાબર કેટલા થશે જોવો. તો માની લઈએ છીએ કે આમાંથી વિદ્યુત પ્રવાહ છે તે I પસાર થાય છે, બેટરીનું EMF કેટલું છે, કોષનું EMF છે તે E1 છે અને એનો આંતરિક છે તે આંતરિક અવરોધ છે તે R1 છે. તો V શું કહેતા હતા આપણે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ તો છે તેના. ઓકે E1 શું છે, બેટરીનું EMF છે. ઓકે અને આંતરિક અવરોધ R1 આપેલો છે, જો આંતરિક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ અવરોધ છે તો તે થોડાક વોલ્ટેજ ખાઈ જશે. મતલબ કે A અને B વચ્ચે છે તે વિદ્યુત સ્થિતિમાન તમને E1 નહીં દેખાય, E1 કરતાં ઓછું દેખાશે. તો E1 કરતાં કેટલું ઓછું દેખાશે કે IR1 જેટલું દેખાશે. સમજાઈ ગયું, આ શું છે, એ અને બી છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન છે તે E1 માઇનસ IR1 આવશે. ઓકે ચલો પછી એવી જ રીતે કે બી અને સી છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, બી અને સી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની વચ્ચે છે, બી અને સીની વચ્ચે છે. યસ, બી અને સીની વચ્ચે હોય તો આપણે એમ કહી શકીએ કે VB માઇનસ VC. VB માઇનસ VC
આ બે છેડા વચ્ચે તો બેટરીનું ઈએમએફ કેટલું છે? E2 છે. યસ, પરંતુ એ બે છેડા વચ્ચે E2 જેટલું દેખાશે નહીં, કંઈક અવરોધ છે, તે કેટલાક વોલ્ટેજ ખાઈ જશે અને કેટલા ખાઈ જશે? IR2 જેટલા ખાઈ જશે. યસ, એટલા માટે તેને આપણે ઈમાંથી ઈએમએફમાંથી એટલા વોલ્ટેજ છે તે બાદ કરીએ છીએ. ઓકે, આ વાત કરી A અને B વચ્ચે છે તે આટલા આવશે, બી અને સી વચ્ચે છે તે આટલા આવશે. હવે આપણે ઓલ ઓવર વાત કરવી હોય તો A અને C વચ્ચે શું કહીએ છે કે A અને C વચ્ચે બિંદુ A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. યસ, A અને C વચ્ચે, A અને C વચ્ચે શોધવો છે કે પરિણામી કેટલો થશે. A અને C વચ્ચે આપણે શું કીધું છે? ઈ ઇક્વિવેલન્ટ જ કીધું છે ને. ઓકે, તો A અને C બિંદુ લખેલા છે તો VA માઇનસ VC કરવું પડશે. VA માઇનસ VC શોધવું છે. ઓકે, આ જે સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે એનો સરવાળો કરો, તો આ બંનેનો સરવાળો કરો તો VA માઇનસ VB ડાબી બાજુ એ છે. યસ, સરવાળો કરીએ છીએ તો પ્લસ VB માઇનસ VC જો તો આ બંને કેન્સલ થઈ જશે. VB માઇનસ VB તો શું આવ્યું? VA માઇનસ VC. VA માઇનસ VC ટૂંકમાં એમ કહેવા માંગીએ છીએ કે આ બંને જે સમીકરણ 1 અને બી 2 છે એની જમણી બાજુ જે છે એનો તમે સરવાળો કરો તો તમને શું મળશે? VA માઇનસ VC મળે કે ના મળે? યસ. અને VA માઇનસ VB બરાબર શું લખી શકીએ? E1 માઇનસ IR1. યસ, પ્લસ E2 માઇનસ IR2. ઓકે, ચાલો E1 વાળા પદને ભેગા કરીએ તો E1 પ્લસ E2 માઇનસ કોમન કાઢીએ, I કોમન કાઢીએ તો કેટલા આવશે? R1 પ્લસ R2. ઓકે, કોના બરાબર? VA માઇનસ VC બરાબર. ઓકે, VA માઇનસ VC તો A અને C છેડા વચ્ચેનો વોલ્ટેજ મળે છે અને A અને C છેડા વચ્ચેનો જે વોલ્ટેજ મળે છે અને એની વચ્ચે બે કોષ આવેલા છે, એની વચ્ચે શું આવેલા છે? બે કોષ આવેલા છે. તો A અને C વચ્ચે આપણે એક કોષ વિચારવો હોય તો વિચારી શકીએ. યસ, તો એને શું નામ આપીએ છીએ? ઇક્વિવેલન્ટ નામ આપીએ છીએ. ઓકે, જો A અને C છેડા વચ્ચે સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ અને સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ વિચારીએ તો શું કહે છે? કે A અને C છેડા છે ને એની વચ્ચે આ બંને ભેગા થઈને કંઈક છે તે સમતુલ્ય EMF છે, તે ઈ ઇક્વિવેલન્ટ છે અને આ બંનેના આંતરિક અવરોધ ભેગા થઈને સમતુલ્ય આંતરિક અવરોધ છે તે R ઇક્વિવેલન્ટ છે એવું વિચારીએ છે તો આ સર્કિટ બની ગઈ. યસ, તો આના ઉપરથી શું લખી શકીએ કે VA માઇનસ VC બરાબર ઈ ઇક્વિવેલન્ટ માઇનસ વિદ્યુત પ્રવાહ તો I જ પસાર થતો હશે માઇનસ I × R ઇક્વિવેલન્ટ. યસ, આને સમીકરણ નંબર હું 3 કહી દઉં છું અને સમીકરણ નંબર 4 કહી દઉં છું. તો સમીકરણ 3 અને 4 પરથી ઓકે, સમીકરણ 3 અને 4 પરથી શું ખબર પડશે? કે VA માઇનસ VC બરાબર આ છે તો ઈ ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? ઈ ઇક્વિવેલન્ટ બરાબર સરખાવો, આને સરખાવો, VA માઇનસ VC સરખા તો ઈ ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? E1 પ્લસ E2 તો ઈ ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2. ઓકે, ચલો પછી બીજી વસ્તુ, I તો એમના ન છે તો R ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? R1 પ્લસ R2. R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2. બસ, મળી ગયું, સાબિતી આપણને મળી ગઈ. શું સાબિતી મળે છે? કે જો બંને કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે ને તો તેમના ઈએમએફનો સરવાળો થાય છે. ઓકે, ઈએમએફનો સરવાળો થાય છે. નિયમ છે આ, નિયમ તરીકે પણ લખી શકો. નિયમ 1 કે સમતુલ્ય ઈએમએફ છે તે કેટલું હશે? કે બંને કોષોના ઈએમએફના બેઝિક સરવાળા જેટલું.
ओके के E इक्विवेलेंट बराबर શું આવે છે E1 + E2 યસ તો સમતુલ્ય EMF છે તે બંને કોષોના EMF નો બેઝિક સરવાળા જેટલો છે ઓકે પછી બીજો ટોપિક અવરોધ માટે તમે શું લખી શકો કે અવરોધ R ઇક્વિવેલેન્ટ છે તે પણ શું છે R1 + R2 તો R ઇક્વિવેલેન્ટ સમતુલ્ય અવરોધ સમતુલ્ય આંતરિક અવરોધ એ પણ બંને કોષોના આંતરિક અવરોધના બેઝિક સરવાળા જેટલું છે યસ તો એનો મતલબ એમ કે આંતરિક અવરોધનો પણ સરવાળો આંતરિક અવરોધનો સરવાળો ओके परंतु અહીં એક પર્ટીક્યુલર કન્ડિશન છે કન્ડિશન શું છે જો તો તમે બેટરી કઈ રીતે કનેક્ટ કરેલી છે કે આ પહેલી બેટરીનો ઋણ છેડો અને બીજી બેટરીનો ધન છેડો કનેક્ટેડ કરેલો છે જોડેલો છે પહેલી બેટરીનો ઋણ છેડો અને બીજી બેટરીનો ધન છેડો કનેક્ટ કરેલો હોય ને ત્યારે જ શું થશે સરવાળો થશે ઓકે તો આ કન્ડિશન કેની માટે આવી છે કેસ 1 માટે કેસ 1 શું કહી શકીએ કે જ્યારે બંને છેડા છે તે વિજાતીય કનેક્ટ કરેલા હોય બેટરીના બંને છેડા છે તે એક ધન અને એક ઋણ હોય ત્યારે ઓકે કે જ્યારે એક છેડો ધન અને બીજો છેડો ઋણ જોડાયેલા હોય તો શું થશે તો EMF નો સરવાળો થશે તો E બરાબર શું આવશે E1 + E2 ઓકે તો સાહેબ સરખા છેડા ના કનેક્ટ કરેલા હોય સોરી ધન અને ઋણ ના કનેક્ટ કરેલા હોય અને સરખા કનેક્ટ કરેલા હોય એનો મતલબ એમ આવી જાવ આકૃતિમાં આ છે તે A છે યસ આ બેટરી 1 અને આ બેટરી 2 આ છેડો C આ છેડો B આનું EMF E1 આનું આંતરિક અવરોધ R1 આનું EMF E2 આનું આંતરિક અવરોધ R2 જોવો તો અહીંયા કઈ રીતે છેડા કનેક્ટ કરેલા છે કે પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઓકે તો અહીંયા છે ને જોઈ શકો છો કે આ બેટરીમાં A છેડાનું સ્થિતિમાન વધારે છે અને B છેડાનું સ્થિતિમાન ઓછું છે કેમ ખબર પડી કારણ કે અહીંયા ધન છે ને અહીંયા ઋણ છે ધન છે મતલબ કે A છેડો છે તે વધારે એનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને B છેડાનું વિદ્યુત સ્થિતિમાન છે તે ઓછું છે ઓકે પછી C અને B છે એમાં અહીંયા જોવો તો કયા છેડાનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે C છેડાનું અને B છેડાનું કેવું છે ઓછું હશે ઓકે આ કેસમાં જોવો જો બંને કેસ લખું છું કે પહેલા કેસમાં VA માઇનસ VB કરો યસ તો કેટલા આવશે E1 માઇનસ IR1 ઓકે પરંતુ મેઇન વસ્તુ એ કે E1 છે તે પ્લસ લેશો કે માઇનસ એ કેમ ખબર પડશે A છેડો છે તે એમ VA માઇનસ VB કરીએ છીએ મતલબ કે એના વિદ્યુત સ્થિતિમાનમાંથી બીનું વિદ્યુત સ્થિતિમાન છે તે બાદ કરીએ છીએ હવે એનું વિદ્યુત સ્થિતિમાન છે તે બીના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે છે કેમ કારણ કે આ છેડો છે તે ધન છે ને આ છેડો છે તે ઋણ છે યસ એનો મતલબ એમ કે E1 છે તે કેવું આવશે ધન આવશે ઓકે ચલો પછી પહેલા જ કેસમાં બીજી બેટરી માટે વાત કરીએ તો VB માઇનસ VC દેખજો આ વસ્તુ છે તે ચોપડીમાં લખેલું નથી તમારી સમજૂતી ખાતર સમજાવીએ છીએ ઓકે પછી ગોત છે કે સાહેબ ચોપડીમાં તો આવું કંઈ લખેલું છે ને VB માઇનસ VC મતલબ કે બીમાંથી બીના વિદ્યુત સ્થિતિમાનમાંથી સીનું વિદ્યુત સ્થિતિમાન છે તે બાદ કરવાનું છે કોનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે બીનું કેમ ખબર પડી બી છે તે ધન છે અને સી છે તે ઋણ છે યસ તો આપણે અહીંયા લખીએ છીએ કે E2 માઇનસ IR2 પરંતુ E2 છે તે કેવા લેશો ધન કે ઋણ ધન કારણ કે બીમાંથી સી બાદ કરીએ છીએ તો આ કેવું આવશે ધન ઓકે એટલા જ માટે તમે જોઈ શકો છો કે આપણે આ બંનેનો સરવાળો કરેલો હતો યસ તો E1 + E2 કે આ પણ ધન છે અને આ પણ ધન છે તો આ પણ ધન અને આ પણ ધન મતલબ કે બંનેનો શું થાય છે સરવાળો થાય છે ઓકે તો હવે આવી જઈએ આપણા બીજા કેસમાં તો ભાઈ એમ કહેવા માંગે છે કે પહેલો જે કોસ છે એને તો કાંઈ ફેરફાર કરેલો નથી તો VA માઇનસ VB કરો તો શું આવશે E1 માઇનસ IR1 તો આવશે તે પરંતુ E1 ધન કે ઋણ એમાંથી બી વાત કરીએ છીએ એમાંથી બી વાત કરીએ છીએ એ છે તે ધન છે બી છે તે ઋણ છે તો મોટામાંથી નાનું વાત કરીએ તો ધન જ આવશે
એમાં કઈ શંકાને સ્થાન છે નથી. ઓકે, પછી હવે જો આપણે આ બેટરી ઉલટાવી દીધી, આ જેમ હતી ને એમ કોપી પેસ્ટ જ રાખેલી છે, આ કોસ છે તે ઉલટાવી દીધેલો છે, માઇનસ છેડો આ બાજુ પ્લસ છેડો પહેલી બાજુ. ઓકે, તો હવે જુઓ કે વીબી માઇનસ શું કરતા હતા, વીબી માઇનસ વીસી, વીબી માઇનસ વીસી. ઓકે, વીબી માઇનસ વીસી કરીએ તો આવે શું, ઈ ટુ માઇનસ આઈ આર ટુ તો આવવાના છે. ઓકે, પરંતુ મેઇન સવાલ એ કે ઈ ટુ ધન કે ઋણ, ઈ ટુ ધન કે ઋણ. જુઓ તો વીબી માઇનસ વીસી કરીએ છે, વીબી માઇનસ વીસી, બીના વિદ્યુત સ્થિતિમાનમાંથી સીનું વિદ્યુત સ્થિતિમાન બાદ કરીએ છે. આ વખતે છે તે સી છે તે કેવો છે, ધન છે, બી છે તે કેવો છે, ઋણ છે. તો નાનામાંથી મોટું બાદ કરીએ અને આની મૂલ્ય તો ઈ ટુ જ આવશે, નાનામાંથી મોટું બાદ કરીએ તો શું આવશે, માઇનસ આવશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે બીજી બેટરીના બીજા કોષના છેડા ઉલટાવવામાં આવે, ઉલટાવવામાં આવે ત્યારે તેનું ઈએમએફ ઋણ થાય છે, ઋણ થાય છે. તેથી પરિણામે પરિણામી ઈએમએફ કેટલું આવશે, જોવો તો કે હવે આપણે આ બંનેનો સરવાળો કરતા હતા કે નતા કરતા, અહીંયા પણ આ શું કર્યું હતું, બંનેનો સરવાળો કર્યા હતા, ત્યાંથી વીએ માઇનસ વીસી લેવા હતા, બંનેનો સરવાળો કર્યો, પછી ઈ વન અને ઈ ટુને ભેગા કર્યા, ઈ વન અને ઈ ટુને ભેગા કર્યા તો ખબર પડી કે ઈ વન પ્લસ ઈ ટુ થાય છે, અને એ ઈ વન પ્લસ ઈ ટુ શું છે, ઈ ઇક્વિલિબ્રિયમ, મતલબ કે સમતુલ્ય ઈએમએફ. ઓકે, હવે અહીંયા પણ બંનેનો સરવાળો કરીએ તો વીએ માઇનસ વીસી મળશે. યસ, આપણે તો વીએ માઇનસ વીસી જોતું છું. સરવાળો કરો તો જુઓ તો શું થાય છે, ઈ વન માઇનસ ઈ ટુ થાય છે. તો પરિણામી ઈએમએફ જેને આપણે ઈ ઇક્વિવેલન્ટ નામ આપીએ છીએ તે કેટલું થશે, ઈ વન માઇનસ ઈ ટુ થાય છે, ઈ વન માઇનસ ઈ ટુ. ઓકે, અહીંયા જો ઈ ઇક્વિવેલન્ટ બરાબર ઈ વન પ્લસ ઈ ટુ આવતા હતા અને અહીંયા ઈ વન માઇનસ ઈ ટુ, મતલબ કે અહીંયા છે તે બાદબાકી થાય છે. શું થાય છે, બાદબાકી થાય છે. તો હંમેશા છાપી નહીં નાખવાનું, છાપી નહીં નાખવાનું કે જો કોષ છે તે શ્રેણીમાં જોડેલા હોય તો હંમેશા તેનો સરવાળો થતો હોય એવું વિચારવાનું નહીં. સરવાળો ક્યારે થશે, ક્યારે થશે કે જ્યારે જુદા જુદા છેડા કનેક્ટેડ હોય ત્યારે, કે આનો માઇનસ આનો પ્લસ છેડો કનેક્ટેડ હોય ને તો સરવાળો થશે. અને જો બન અથવા તો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ હોય તો પણ શું થશે, સરવાળો. શું કહું છું કે બંને અલગ અલગ છેડા જોડાયેલા હોય ને તો ઈએમએફનો સરવાળો અલગ અલગ, મતલબ કે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, અથવા તો અહીંયા પ્લસ અથવા અહીંયા માઇનસ, બંને છેડા અલગ અલગ જોડાયેલા છે તો ઈએમએફનો સરવાળો, અને જો બંને છેડા એક સરખા જોડાયેલા હોય તો બંનેના ઈએમએફની બાદબાકી. દાખલા તરીકે અહીંયા શું લખેલું હતું, માઇનસ અને માઇનસ, તો બંનેના ઈએમએફની શું થઈ, બાદબાકી. અથવા તો હું કહું કે અહીંયા પ્લસ અને પ્લસ તો બંને સરખા જ જોડાયેલા છે, યસ, તો પણ શું થશે, ઈએમએફની બાદબાકી જ થશે. સમજાયું? ઓકે, આપણે આનો કોન્સેપ્ટ છે તે સમજાવીએ છીએ. તમે કોઈ પણ તમે ઘડિયાળ લેવા જાઓ છો તો ઘડિયાળમાં તમને ખબર હોય કે બે થી ત્રણ સેલ વાપરેલા હોય, હોય કે ના હોય, બે થી ત્રણ સેલના ખાના હોય, હોય. યસ, કોઈ પણ નાનું એસીનું રિમોટ છે, કોઈ પણ રિમોટ છે, તમારા ટીવીનું રિમોટ છે, તેમાં બે સેલ મોટા ભાગે હોય છે. તો બે સેલ શા માટે વાપરે છે, કારણ કે એક સેલ છે તે ઇનફ છે નહીં, કે તમારા બેટરીના રિમોટને ચલાવવા માટે એક સેલના વોલ્ટેજ છે તે આશરે 1.5 વોલ્ટેજ હોય છે. કોન્સેપ્ટ સમજો કે એક સેલ તમે લઈ આવો છો, કયો સેલ છે, આ સેલ છે. ઓકે, તો આ સેલ છે તેના વોલ્ટેજ કેટલા હોય છે, 1.5 વોલ્ટ હોય છે. કેટલા હોય છે, 1.5 વોલ્ટ હોય છે લખેલા છે. ઓકે, જો આ જે સેલ છે તેના વોલ્ટેજ દેખાય છે 1.5 વોલ્ટ લખેલા છે. કેટલા લખેલા છે, 1.5 વોલ્ટ લખેલા છે. ઓકે, તો પરંતુ બેટરીને આપણે જે રિમોટ છે એ રિમોટને ચલાવવા માટે 1.5 વોલ્ટ નહીં કે 3 વોલ્ટની જરૂર પડે છે, 3 વોલ્ટની જરૂર પડે છે. તો આપણે કાં તો એમ કરી શકીએ, કાં તો માર્કેટમાંથી નવો 3 વોલ્ટનો મોટો સેલ લઈ આવીએ, એ પણ ચાલે. અને જો આપણી પાસે નાના નાના બે પડ્યા હોય તો આવા 1.5 વોલ્ટના બે સેલ પડેલા હોય તો,
तो શું કરીએ કે એ બે સેલને ભેગા કરી દઈએ શું કરીએ છે બે સેલને ભેગા કરીએ છે કે બે સેલને આપણે જોડીએ છે ઓકે અને રિમોટ ચાલુ કરીએ છે અને બે સેલને તમે ગમે તે રીતે જોડો છો આ ડાવળી ગમે તે રીતે ગમે એમ નાખો છો ના ના એમાં પર્ટીક્યુલર મેથડ લખેલો હોય કે રિમોટ ઉપર લખેલું હોય છે શું લખેલું હોય છે કે યસ જો અહીંયા રિમોટ ઉપર લખેલું હોય છે કે અહીંયા પ્લસ છેડો અહીંયા પ્લસ છેડો અને અહીંયા માઇનસ છેડો કનેક્ટ કરો અને અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ છેડો કનેક્ટ કરો તમારું જે રિમોટ હોય છે ત્યાં સ્પ્રિંગવાળો જે છેડો છે ને ત્યાં તમારે ઋણ છેડો કનેક્ટ કરવાનો હોય કોનો બેટરીનો ઋણ છેડો અને બેટરી ઉપર પણ લખેલા હોય છે કે ઋણ અને ધન લખેલા છે કોષ ઉપર ઋણ અને ધન તો આ જે ઋણ છે તે ક્યાં કનેક્ટ કરશો તમને ખબર છે કે આ વસ્તુ છે તમે ત્યાં જે રિમોટમાં જે સ્પ્રિંગ આપેલું હોય ત્યાં કનેક્ટ કરો છો કારણ કે ત્યાં ફિટ બેસી જાય છે એટલા માટે નથી કરતા એ તો એ લોકોએ રચના એવી રાખેલી છે ઓકે તો આ ઋણ છેડો છે એ તમે ક્યાં કનેક્ટ કરો છો સ્પ્રિંગ પાસે અને એ લોકોએ લખેલું છે અહીંયા કે સ્પ્રિંગ પાસે કેવો કનેક્ટ કરવાનો ઋણ છેડો કનેક્ટ કરવાનો અહીંયા કેવો કરવાનો ધન કરવાનો ઓકે તો જુઓ અહીંયા ધન અહીંયા ઋણ ઓકે અને અહીંયા પાછો શું આવે છે ધન આવે છે કે આ ઋણની બાજુમાં બીજામાં સેલમાં જુઓ તો ધન આવે છે અને અહીંયા કેવું આવે છે ઋણ તો કેમ એવી રચના કરી પ્લસ માઇનસ એવી કેમ રચના કરી પ્લસ માઇનસ બંને સ્પ્રિંગ એક બાજુ રાખી હોત તો ના મજા આવે જોવાની કેવી મજા આવે બંને સ્પ્રિંગ છે તે એક બાજુ રાખેલી હોય તો મજા આવે કે ના મજા આવે એનો મતલબ એમ કે બંને ધન છેડા એક બાજુ ને બંને ઋણ છેડા એક બાજુ પરંતુ એમ કરીએ તો ભેગું થાય નહીં કેમ ના ભેગું થાય જોવો તો કે આ છે તે કયો છેડો છે આ છેડો કયો છે ધન છે આ ઋણ છે ઓકે તો ઋણ છેડા સાથે આ એક કોષની વાત કરીએ આ ઋણ છેડા સાથે બીજો કયો કનેક્ટેડ છે ઓકે ચલો હું ચડાવી દઉં ઓકે આ દેખાય છે આ ધન છે આ ઋણ છે ઓકે આ એક સેલની વાત થઈ ગઈ હું બીજો સેલ કનેક્ટ કરું છું તો કઈ રીતે કનેક્ટ કરીશ આ રીતે કનેક્ટ કરીશ ઓકે જો આ પ્લસ દેખાય છે આ પ્લસ આ માઇનસ આ માઇનસ છેડો છે ક્યાં કનેક્ટ કરેલું છે પ્લસ સાથે મતલબ કે એક બેટરીનો ઋણ છેડો બીજી બેટરીના ધન છેડા સાથે કનેક્ટ કરેલો છે અને આ પછી માઇનસ છેડો છે એ તો છે જ તેને ખુલ્લો ઓકે તો તમે જોઈ શકો છો બંને કોષ છે તે કેવા કનેક્ટ કરેલા છે શ્રેણીમાં છે અહીંયા અંદર છે ને એક વાયર જોડેલો હોય ક્યાં જોડેલો હોય છે અહીંયા વાયર જોડેલો હોય ઓકે તો માઇનસ છે તે ધન સાથે કનેક્ટ થઈ ગયું તો ઈએમએફનો સરવાળો થશે કે બાદબાકી થશે આ બંને બેટરીના વોલ્ટેજ છે આના વોલ્ટેજ છે તે 1.5 વોલ્ટ છે આના વોલ્ટેજ છે તે 1.5 વોલ્ટ છે તો બંનેનો સરવાળો થશે કે બાદબાકી થશે સાહેબ કેમ ખબર પડી કે એકનો માઇનસ ને બીજાનો ધન જો એકનો માઇનસ ને બીજાનો ધન કરીએ ને તો બેટરીનો સરવાળો થાય મતલબ કે આ તમને ટોટલ કેટલા વોલ્ટ આપશે 1.5 પ્લસ 1.5 મતલબ કે 3 વોલ્ટ આપશે લે એ તો આપણે જોતા હતા 3 વોલ્ટ આપણે જોતા હતા પરંતુ હું આ સેલને કાઢીને અને આવી રીતે છે તે ઉલટો ફિટ કરી દઉં તો ફિટ થશે ખરો ઓકે આવી રીતે ઉલટો ફિટ કરી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો શું કરેલું છે કે માઇનસ ને માઇનસ સાથે કનેક્ટ કરેલો છે ઓકે માઇનસ અને માઇનસ કનેક્ટ કરો તો શું થાય બંનેના ઈએમએફની બાદબાકી મતલબ કે 1.5 વોલ્ટમાંથી 1.5 વોલ્ટ વહી જશે 1.5માંથી 1.5 વહી જાય 0 વોલ્ટ આ બંને સેલ છે ને એ ભેગા થઈને 0 વોલ્ટ આપશે મતલબ કે આપણી સેલ કંઈ કામમાં જ ના આવ્યા બંને ભેગા થઈને અમુક એકબીજાની અસર છે તે નાબૂદ કરી દે છે ઓકે જોઈ શકો છો રિમોટ છે તે કેવું છે ઓફ છે કે નહીં ઓકે હવે હું આ સેલને છે તે બદલાવી નાખું છું પાછા જેમ હતા એમ કરી નાખું છું ઓકે સારી રીતે ચલો ઓકે જો બંને સેલ સરખા કનેક્ટ કરેલા છે તો શું થયું રિમોટમાં બતાવે છે યસ કોઈ પણ વેલ્યુ બતાવે છે રિમોટ છે તે ચાલુ થઈ ગયું ઓકે ચાલુ દેખાય છે જો દેખાય છે રિમોટ છે જ્યારે ચાલુ છે હવે આને જ તેને આ બે સેલ છે પરંતુ ઉલટા કનેક્ટ કરી દઉં તો ઉલટા જોઈન કરી દઉં તો ઓકે તો જો રિમોટ છે તે કેવું છે બંધ છે કે નહીં બંધ ઓકે તો જોઈ શકો છો કેમ બંધ છે કારણ કે આપણે શું કરેલું છે બંનેના જે સેલ છે એ કેવા
બંનેના શેડા છે તે સરખા કનેક્ટ કરેલા છે, છે શેડા સરખા કનેક્ટ કરેલા હોય તો બંનેના ઈએમએફની છે તે બાદબાકી થશે. ઓકે, કશો વાંધો નહીં, આવી જાઓ. ચલો, આ મારી પાસે છે ને એક મલ્ટીમીટર છે, મલ્ટીમીટર છે તેનો ઘણો બધો ઉપયોગ થશે, થાય છે. ઓકે, અને એની માટે છે હું એક વિડીયો બનાવવાનો છું, ક્લિયર. અને બનાવેલો હોય તો તમે જોઈ લેજો. ચલો, હું તમને આનો વોલ્ટેજ છે તે ચેક કરીને બતાવું છું. ઓકે, જો આ મેં સેલ કનેક્ટ કરેલો છે, કેટલા વોલ્ટેજ આવે છે, કેટલા વોલ્ટેજ આવે છે, 1.59, મતલબ કે 1.6 વોલ્ટ કહી શકીએ, 1.6 વોલ્ટ. ઓકે, તો એક એક સેલ છે એના વોલ્ટેજ કેટલા છે, 1.6 વોલ્ટ છે. યસ, એવો જ તેનો આ બીજો સેલ લઉં છું, એ નથી હો, બીજો સેલ છે. જો બીજો સેલ જોડેલો છે તો એના પણ વોલ્ટેજ કેટલા છે, 1.6 વોલ્ટ છે. યસ, તો બંનેના વોલ્ટેજ કેટલા છે, બંનેના વોલ્ટેજ કે આ ઇવન બરાબર કેટલા, 1.6, અને આ પણ કેટલા, 1.6 વોલ્ટેજ. ઓકે, પરંતુ આ તો અલગ અલગ વાત કરીએ, હવે આ બંનેને હું છે ને જોઈન્ટ કરી નાખું છું, થોડોક સમય લાગશે. ચલો, આ બંને જે સેલ છે ને એને મેં જોઈન્ટ કરી દીધા છે, જુગાડ કરેલો છે. ઓકે, તમે જોઈ શકો છો કે આ છેડો છે તે પ્લસ છે, આ છે તે માઇનસ છે. ઓકે, પહેલા સેલનો, અને અહીંયા છે તે બીજા સેલનો આ માઇનસ છે, મતલબ કે આ પ્લસ. તો કયા કનેક્ટ કરેલ છે, એક માઇનસ અને પ્લસ. યસ, પહેલા છે, પહેલા સેલનો માઇનસ અને બીજા સેલનો પ્લસ કનેક્ટ કરેલો છે. અહીંયા પણ તમને ખબર પડશે કે આ પ્લસ છે, આ છે તે કેવું હોય છે, પ્લસ હોય છે. યસ, અને ચપટું હોય છે તે કેવું હોય છે, માઇનસ હોય છે. આ પ્લસ, અહીંયા પાછું માઇનસ, અહીંયા પ્લસ અને માઇનસ. યસ, તો આ કયું પહેલું જોડાણ થયું, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. તો બંનેના વોલ્ટેજ કેટલા હતા, 1.6 હતા. હવે આ બંનેને ભેગા થઈને આપણે માપીએ છીએ. ઓકે, આ બંનેને ભેગા કરીને માપું છું તો કેટલા વોલ્ટેજ આવે છે, દેખાય છે, બંનેને ભેગા કરેલા છે, વોલ્ટેજ માપેલા છે. તો 3.20, 3.19 ને 3.20 આવે છે, આવે છે 3.20. કઈ રીતે કનેક્ટ કરેલા છે, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, મતલબ કે 1.6 ને 1.6 કેટલા આવશે બંનેનો સરવાળો, તો પરિણામ ઇક્વિવેલન્ટ કેટલા આવશે, 1.6 પ્લસ 1.6, મતલબ કે 3.2 આવી ગયા. ઓકે, હવે આને હું છે ને ઉલટી રીતે કનેક્ટ કરું છું. ઓકે, થોડીક વાર લાગશે. ઓકે, ચલો હવે જો આવી રીતે મેં જોડાણ કરેલો છે, શું છે અહીંયા, કે અહીંયા પણ ચપટો ભાગ નથી, ઢોરાવાળો ભાગ છે. ઓકે, તો આ છેડો કયો છે, ધન છે. અહીંયા પણ ચપટો ભાગ નથી, ઢોરાવાળો ભાગ છે. આ છેડો પણ કેવો છે, ધન છે. યસ, તો મતલબ કે બંને છેડના કેવા વોલ્ટેજ, કયા છેડા કનેક્ટેડ છે, ઋણ ઋણ કનેક્ટેડ છે, બંનેના ઋણ ઋણ કનેક્ટેડ છે, સરખા કનેક્ટેડ છે. ઓકે, સરખા છેડા કનેક્ટેડ છે. તો આ પહેલા જે સેલ છે, પહેલો જે સેલ છે તેના વોલ્ટેજ આપણને ખબર છે. યસ, કેટલા છે, 1.6. આના કેટલા છે, 1.6. તો અહીંયા શું થશે, બંનેની બાદબાકી થવી જોઈએ. બંનેની બાદબાકી થઈને જવાબ તમારે શું આવવો જોઈએ, શૂન્ય આવવો જોઈએ કે ના આવવો જોઈએ, શૂન્ય આવવો જોઈએ. હું તમને બતાવું છું. જો અહીંયા વોલ્ટેજ માપીએ છીએ, બંનેના ઋણ છેડા છે તે એકબીજા સાથે જોડાયેલા છે, તો વોલ્ટેજ કેટલા બતાવે છે, 0.0. કેટલા બતાવે છે, 0.0, મતલબ કે બંને છે તે એકબીજાની અસર છે તે નાબૂદ કરે છે. 1.6માંથી 1.6 બાદ થઈ જાય તો કેટલા આવશે, શૂન્ય આવે કે ના આવે, સમજાઈ ગયું. ઓકે, તો એટલા જ માટે તે રિમોટમાં છે તે આ ટાઈપની રચના હોય છે કે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અને અહીંયા પ્લસ અને માઇનસ. રેડી, કે બંને સ્પ્રિંગ છે તે એક બાજુ શા માટે નથી, તમને પૂછે કોઈ, પણ જવાબ દઈ દેવાનો. ક્લિયર, સમજાઈ ગયું. તો આ હતો આપણું શ્રેણી જોડાણ. હવે વાત કરીએ કે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં ખબર છે કે જો બંને બે સેલના બંને કોષના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તો તે સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો આ ટાઈપની રચના થાય. યસ, અને આ બંને ભેગા થઈને આપણે ઈ ઇક્વિલિબ્રિયમ અને આર ઇક્વિલિબ્રિયમ છે તે શોધવાનો છે. અહીંયા શું થશે, સમાંતરમાં કે કુલ પ્રવાહ અહીંયાથી આય આવતો હતો. યસ, તો આઈ છે તે બે ભાગમાં વિભાજિત થઈ જશે. અહીંયા આઈ વન જેટલો જાય છે, અહીંયા આઈ ટુ જેટલો થાય છે. યસ, અને પાછો અહીંયા આઈ વન, અને અહીંયાથી પાછો ભેગો થઈને કેટલો થઈ જાય છે, આઈ જેટલો થઈ જાય છે. યસ, તો એ જ વસ્તુની વાત કરીએ છીએ કે બી વન બિંદુ છે તો ત્યાં જોઈએ, તો ત્યાં જોઈએ તો શું થશે કે આઈ વન અને આઈ ટુ છે તે બી વનની અંદર જાય છે, અને આઈ છે તે બી વનથી બહાર નીકળે છે. અને એ તો ખબર જ પડી જાય કે આઈ બરાબર શું થશે, આઈ વન પ્લસ આઈ ટુ. ઓકે, તો ચલો કે આઈ વન અને આઈ ટુ એ કોષના ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે. આઈ વન અને આઈ ટુ એ ક્યાં જાય છે કે કોષના ધન ધ્રુવ છે ને એમાંથી બહાર નીકળે છે. દેખાય છે, કોષના ધન ધ્રુવમાંથી આઈ વન અને આઈ ટુ છે તે બહાર નીકળે છે. હવે તે બિંદુ બી વન આગળ આઈ વન અને આઈ ટુ અંદરની તરફ
बिंदु बी वन आगे आई वन आई टू है के अंदर नी तरफ ओके जारे प्रवाह आई छे ते क्या छे बहार नी तरफ प्रवाह आई छे ते बहार नी तरफ तो बहार तरफ पण अंदर नी जेटलो विद्युत प्रवाह नु वहन पामतो होवाते बहार जेटलो वहन पामे छे एटलो ज अंदर वहन पामे तो आई बराबर शुं लखी शकीए आई वन प्लस आई टू लखी शकीए के ना लखी शकीए ओके हवे अहींया आई वन लखवुं होय तो विद्यार्थी मित्रों आई वन आमांथी पसार थतो विद्युत प्रवाह ओके तो पहला तो पहली बेटरी ऊपर थी शू लखी शकी के वी वन बराबर ई वन माइनस आई वन आर वन लखी शकी ओके अने विद्युत स्थितिमान शू हे वी जैसे आ बे छेड़ा वच्चे विद्युत स्थितिमान वी कही है चलो आ पहली बेटरी पर बीजी बेटरी पर शू लखी शकी बने सामांतर में है तो अँ वोल्टेज वी हो तो अँ वोल्टेज वी जैसे ई वन ई टू माइनस एम पसार थत विद्युत प्रवाह के आई टू यस अने आंतरिक अवरोध है आर टू है ओके तो आप जरूर को आई वन और आई टू जरूर है तो आना पर आई वन बराबर शू लखी शकी कि वी ई वन माइनस वीना छेद में आर वन यस आई टू बराबर ई टू माइनस वीना छेद में आर टू ओके चलो अँ किमत मूकी तो ई वन माइनस वीना छेद में आर वन यस प्लस ई टू माइनस वीना छेद में आर टू यस हवे सरखा सरखा मतलब कि ई वन ई वन ने ई टू ई ने भेगा करिए तो ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू यस अने माइनस कॉमन काढ़िए तो वीना छेद में आर वन प्लस वीना छेद में आर टू क्लियर आ टाइप की रचना आवशे कोना बराबर आवे छे आई बराबर शू आवे छे ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू माइनस वी बाय आर वन प्लस वी बाय आर टू ओके चलो हवे आई आई शू हे प्रवाह क्यों प्रवाह के अहींथी पसार थतो प्रवाह अने आपणे आने भेगा करीने ई इक्विबिलियम नाम आपीए अने आर इक्विबिलियम नाम आपीए ए तो शोधवानुं छे तो ए अने सी माथी पसार थतो प्रवाह केटलो हशे आई ज हशे तो आई बराबर एम लखी शकीए आनी माटे सूत्र बनावी दईए के आई बराबर अथवा तो ई इक्विबिलियम बराबर शुं लखीए के वी यस माइनस आर आर इक्विबिलियम तो अहींया आई बराबर वी सॉरी E इक्विलिबल माइनस वीना छेद में शू आर इक्विलिबल ओके तो चलो लखी नाखी कि आई बराबर ज्या आई बराबर शू आ इक्विलिबल छेद में आर इक्विलिबल माइनस वीना छेद में आर इक्विलिबल बराबर बराबर शू आए ई वन प्लस ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू यस माइनस वी वन बाय आर वन प्लस वी बाय आर टू ओके चलो तो हूँ आ थोड़ू घणु छे ते ई इक्विलिबल ना छेद में वी आर इक्विलिबल माइनस वी ना छेद में आर परिणामी बराबर ई वन बाय आर वन प्लस E2 टू बाय आर टू यस माइनस वी बाय आर वन प्लस वी बाय आर टू ओके चलो हवे अहींथी आपणे आ वी ने छे ते कॉमन काढ़ी शकीए वी ने कॉमन काढ़िए तो शू लखी शकीए वी ना छेद में वन बाय आर वन प्लस वन बाय आर टू चलो तो आ बने ने सरखाओ अहींया माइनस छे तो माइनस तो छे ते वी छे तो वी छे तो आर वन बाय आर इक्विलिबल बराबर शू थई गयुं के वन बाय आर वन प्लस वन बाय आर टू आपने आ शू मळी गयुं परिणामी आंतरिक अवरोध के आर वन और आर टू समांतर में कनेक्ट करेला होय आर वन और आर टू समांतर में कनेक्ट करेलो तो परिणामी आंतरिक अवरोध केटलो थशे आटलो थशे अने आ कोना जेवुं छे परिणामी अवरोध छे समांतर में अवरोध कनेक्ट करेला होय एना जेवुं सूत्र आव्युं एमां पण शुं आवतुं हतुं के वन बाय आर बराबर वन बाय आर वन प्लस वन बाय आर टू ओके चलो हवे वात करिए के आर इक्विलिबियम तो मळी गयुं समांतर में हो त्यारे आ श्रेणी में हो तो डायरेक्ट सीधो सरवाळो के आर वन प्लस आर टू ओके
चलो हवे अहीं आपने एक वस्तु ए मळी छे ई इक्विलिब्रियमना छेदमां आर इक्विलिब्रियम बराबर आनी साथे कम्पेर करिए आने आनी साथे कम्पेर करिए तो शुं थशे वन ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू। ओके चलो हवे आपणे ई इक्विलिब्रियम शोधवो छे तो आर इक्विलिब्रियम ने आली बाजू लई जाइए तो ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू यस गुणिया परिणामी तो ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू आना बराबर शू लखी शकीए इक्विलिब्रियम बराबर वन बाय इक्विलिब्रियम मतलब के नीचे आवशे वन बाय ओके 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 ई वन आर वन प्लस ई टू आर टू। ओके आने आवी रीते लखी शकीए कि एकना छेदमां आर इक्विलिब्रियम यस तो जवाब आपणे आवे ई इक्विलिब्रियम बराबर ई वन बाय आर वन प्लस ई टू बाय आर टू छेदमां वन बाय आर परिणामी आर वन बाय आर ई एना बराबर तो आवुं लखी शकीए कि वन बाय आर वन प्लस वन बाय आर टू। तो आपणने आ छे ते समीकरण मळी गयुं छे। कयुं समीकरण के बे કોસ છે તે એકબીજાને સમાંતરમાં જોડાયેલા હોય તો પરિણામી ઈએમએફ આટલું આવશે સમતુલ્ય ઈએમએફ અને તેનું સમતુલ્ય આંતરિક અવરોધ છે તે આટલું આવશે। જો ઈ વન આર વન ઈ ટુ આર ટુ બધી જ વેલ્યુ તમને આપેલી છે બંનેના ઈએમએફ આપેલા છે ઈ વન અને ઈ ટુ બંનેના આંતરિક અવરોધ આર વન અને આર ટુ આપેલા છે તો મળી જાય કે ના મળી જાય। ઓકે તો અહીંયા પણ આપણે પાછું જોવાનું છે કઈ વસ્તુ કરેલી છે કે અહીંયા બંનેના ધન છેડા કનેક્ટ કરેલા હતા કે આનો ધન અને આનો ધન પછી આનો ઋણ અને આનો ઋણ। ઓકે તો જો અહીંયા સરખા છેડા કનેક્ટ કરેલા હોય ને તો ધન આવશે અહીંયા ઉપર શું આવશે ધન અને જો અલગ અલગ છેડા કનેક્ટ કરેલા હોય તો માની લઈએ કે અહીંયા ધન છે ને અહીંયા ઋણ હોય તો અલગ અલગ છેડા કનેક્ટ કરેલા છે તો ઋણ આવશે વચ્ચે માઇનસની નિશાની આવશે કે ઈ વન માઇનસ ઈ ટુ બાય આર ટુ અને ખાસ યાદ રાખજો કે નીચે છેદમાં તો છે ને પ્લસ જ આવશે વન બાય આર ટુ। ઓકે સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું આ ક્યારે આવશે આ ક્યારે જ્યારે સરખા છેડા કનેક્ટેડ હોય ત્યારે સરખા છેડા અને આ ક્યારે જુદા જુદા ફેરફાર શું પડ્યો ફેરફાર ખાલી એટલો થયો કે જો સરખા છેડા કનેક્ટેડ હોય તો ઉપર છે તે અહીંયા સોરી અહીંયા પ્લસ જ હતું ને યસ અહીંયા શું આવશે પ્લસ આવશે અને અહીંયા શું આવશે માઇનસ આવશે નીચે તો બંને જગ્યાએ પ્લસ જ આવશે। ઓકે અહીંયા માઇનસ કરવાનું નહીં સમજાયું કે ના સમજાયું। ઓકે તો આ હતું શ્રેણી અને સમાંતર જોડાણ હજી આપણે એને ફીલ લેવા માટે કેટલાક છે તે દાખલા જોઈએ છે આવી જાઓ ચલો પૂછી નાખો છું લખી નાખો લખી નાખો લખી નાખો। ઓકે ચલો આપણે જે શ્રેણી અને સમાંતર જોડાણ જોયેલા છે ને એના ચારેય કેસ લઈ લે એટલે આઈડિયા આવી જાય કે કોઈ પણ પ્રકારનો તમને દાખલો આવે તો તમને કન્ફ્યુઝન થાય નહીં કે પહેલાં તો કોષનું શ્રેણી જોડાણ એમાં પહેલું કનેક્શન આ ટાઈપનું છે શ્રેણીમાં છે તો બે કોષ તો હોવાના છે। ઓકે હવે અને બંને કોષનો કંઈક આંતરિક અવરોધ પણ લઈ લઈએ છીએ। ઓકે જો આ છે તે 10 વોલ્ટનો છે અને આ છે તે 2 વોલ્ટનો છે આ 1 ઓહમનો અવરોધ છે ને આ 1 ઓહમનો અવરોધ છે તો એમ કહે છે કે પરિણામી કેટલું થશે પરિણામી મતલબ કે એક સેલ બનાવવાનો અને એક એનો અવરોધ બનાવવાનો। ઓકે તો 10 અને 10 10 ને 2 કેટલા થશે 12 સરવાળો કરશું કેમ ખબર પડી સાહેબ કે આ પ્લસ છે આ માઇનસ છે આ પ્લસ છે અને માઇનસ છે જો બંને અલગ અલગ છેડા કનેક્ટેડ હોય તો શું થશે સરવાળો તો ઈ બરાબર 10 + 2 બરાબર કેટલા આવે 12 અને આર આર બરાબર બંનેનો સરવાળો 1 + 1 તો કેટલા આવશે 2 ઓહમ। ઓકે અને ખાસ યાદ રાખજો કે આ તમે બેટરી કઈ રીતે બનાવશો અહીંયા ધન બનાવશો કે અહીંયા ઋણ બનાવશો કેમ ખબર પડે અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે બંને કોષ છે તે આવી રીતનો છે તો પરિણામી કોષ પણ એવી રીતે જ આવશે। ઓકે પછી બીજા કેસમાં જો ચાલો સેમ એ 10 વોલ્ટની બેટરી 2 વોલ્ટની બેટરી 1 ઓહમ
एक ओहम, तो परिणामी ईएमएफ केटलू अने परिणामी अवरोध केटलो। चलो परिणामी अवरोध तो बधामां सरखो ज रहेशे के एमां तो सरवाळो ज करी देवानो, 1+1 एटले 2 ओहम। हवे वात करीए के परिणामी बेटरी अने कई रीते कनेक्ट करेलो छे। सॉरी के अहींया छे ने हुं आ छे ते माइनस राखू छू, आ छे ते प्लस राखू छू। ओके આ છે તે પ્લસ રાખું છું અને આ છે તે માઇનસ રાખું છું। ઓકે જો શું કર્યું, બંને બેટરીને ઉલટાઈ નાખી, આ છેડો છે તે માઇનસ કરી નાખ્યો, આ છે તે પ્લસ કરી નાખ્યો। મોટો છેડો હોય એ ધન હોય, નાનો છેડો હોય તે ઋણ હોય। ઓકે અને આને પણ ઉલટાઈ નાખી, બંને બેટરીને ઉલટાઈ નાખી છે, શ્રેણીમાં કનેક્ટ કરેલ છે। તો હવે પરિણામી ઈએમએફ કેટલો આવશે, 10 વોલ્ટ અને 2 વોલ્ટ છે, તો શું કરશું, સરવાળો કે બાદબાકી, કેમ ખબર પડશે, ચેક કરો કે ધન અને ઋણ કનેક્ટ કરેલ છે, અલગ અલગ છેડા કનેક્ટ કરેલો હોય તો બંને બેટરીનો સરવાળો તો ઈ બરાબર કેટલા આવશે, 10+2=12 વોલ્ટ। ઓકે એકમ નથી લખતો, 12 વોલ્ટ। ચલો પછી હવે સવાલ એ થાય, સાહેબ અહીંયા પણ 12 વોલ્ટ ને અહીંયા પણ 12 વોલ્ટ, તો બંનેમાં ફેરફાર શું પડ્યો, બેટરી તમારી ઉલટાઈ ગઈ। જો કે અહીંયા ધન ઋણ આ બાજુ હતો, ધન ઋણ આ બાજુ હતો, તો અહીંયા પણ શું મળતું હતું કે આ ધન અને ઋણ, હવે અહીંયા ઋણ છે, ધન છે, ઋણ છે અને ધન છે, તો તમારી બેટરી કેવી મળશે, ઋણ અને ધન। યસ, તો બેટરી અહીંયા તમે જુઓ આ બાજુ ધન છે ને, પહેલી બાજુ ઋણ, તો આ બાજુ ઋણ ને આ બાજુ ધન, પરંતુ મૂલ્ય તો બંનેમાં 12 વોલ્ટ જ છે। ઓકે કેસ 3, ઓકે 10 વોલ્ટ, 2 વોલ્ટ, 1 ઓહમ, 1 ઓહમ, તો પરિણામી અવરોધ આર તો કેટલા મળશે, 2 ઓહમ જ મળશે, 1+1=2 ઓહમ, તો r=2 ઓહમ। ચલો વાત રહી કે હવે આ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, તો સરખા છેડા કનેક્ટેડ છે સાહેબ, જો સરખા છેડા કનેક્ટેડ હોય ને તો બંનેની બાદબાકી, બંનેની બાદબાકી મતલબ કે પરિણામી છે તો 10-2 એટલે કેટલા મળશે, 8 વોલ્ટ મળશે, શંકાને કાંઈ સ્થાન નથી। ઓકે પરંતુ પરંતુ કઈ રીતે જોઈન્ટ, કઈ રીતે બેટરી બનાવશું, આવી રીતે, આવી રીતે કે એક તો સાહેબ એક આવી રીતે છે, અહીંયા માઇનસ પ્લસ છે ને, એક છે તે પ્લસ માઇનસ છે, કઈ રીતે બનાવશો, સિમ્પલ વસ્તુ કે જેના વોલ્ટેજ વધારે હોય એવી જ બેટરી બનશે। તો કઈ રીતે, કે આ છે તે ઋણ આવશે, આ છે તે ધન આવશે, કેમ ખબર પડી, કારણ કે 10 વોલ્ટની બેટરી છે તેના તે આવી રીતે જોડેલી છે, તો પરિણામી કેવી મળશે, 10 વોલ્ટ જેવી જ મળશે ને, કે 10 માંથી 2 બાદ કરેલા છે તો 8 વોલ્ટ આવે છે, તો પરિણામી 8 વોલ્ટની બને છે, પરંતુ કેવી બનશે, 10 વોલ્ટ જેવી જ બનશે, સમજાઈ ગયું। ચલો પછી ડી, છેલ્લો કેસ બાકી રહ્યો, કયો કેસ બાકી રહ્યો, પ્લસ પ્લસ આવી ગયા, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, તો માઇનસ માઇનસ બાકી રહ્યા ને, તો આ પ્લસ માઇનસ, આ માઇનસ ને આ પ્લસ। ઓકે ચલો સેમ એજ, 10 વોલ્ટ, 2 વોલ્ટ, 1 ઓહમ, 1 ઓહમ, હવે તો જાતે થાય કે ના થાય, યસ, તો પરિણામી અવરોધ તો કેટલો આવશે, 1+1 એટલે 2, r=2 ઓહમ। આ 10 વોલ્ટ છે, 2 વોલ્ટ છે, પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ, સાહેબ સરખા છેડા કનેક્ટેડ છે તો બંનેની બાદબાકી, તો ઈ બરાબર આવશે 10-2 એટલે કેટલા આવશે, 8 વોલ્ટ। પરંતુ પરંતુ તમે બેટરી કઈ રીતે રાખશો, કઈ રીતે રાખશો, કે મોટી બેટરીનું જે મૂલ્ય હોય તે, મોટી બેટરીનું સોરી મોટી બેટરીના જે છેડા હોય તે, મોટી બેટરી 10 વોલ્ટ છે, એના છેડા આવી રીતના છે કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, યસ, તો આ છેડો છે તે પ્લસ આવશે અને આ છે તે માઇનસ આવશે। જો અહીંયા શું છે, બંનેમાં મળે તો 8 વોલ્ટ જ છે, બંનેમાં થાય તો બાદબાકી છે, પરંતુ જોવાનું શું કે બેટરી તમે કઈ રીતે લગાવશો, પરિણામી કે જે બેટરીનું મૂલ્ય વધારે હોય તો અહીંયા આવી રીતે વધારે છે તો એવી રીતે આવશે, અહીંયા આવી રીતે છે તો અહીંયા આવી રીતે આવશે, બંનેના મૂલ્ય 8 વોલ્ટ છે પરંતુ બંને છે તે ઉલટાઈ જાય છે, સોરી આ છે તે માઇનસ છે ને આ છે તે પ્લસ છે। ઓકે ડન, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, 8 વોલ્ટ 8 વોલ્ટ, 12 વોલ્ટ 12 વોલ્ટ, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, સમજાઈ ગયું। ટૂંકમાં કે જો જુદા જુદા છેડા કનેક્ટેડ હોય તો બંનેનો સરવાળો અને પરિણામી કઈ રીતે બનાવવાની, આમાં તો કંઈક પ્રશ્ન છે ને, બંને સરખી જ છે એટલે સરખી જ બનવાની છે। ચલો પછી બંને જો સરખા મતલબ કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ હોય તો બંનેની બાદબાકી, પરિણામી બેટરી કઈ રીતે બનાવવાની, જે મોટી હોય એવી બનાવી નાખો, સમજાઈ ગયું। આ કોની વાત થઈ, શ્રેણી જોડાણની વાત થઈ, હવે વાત કરીએ કે સમાંતર જોડાણ, તો સમાંતર જોડાણમાં
પહેલો કિસ્સો, એક તો બે બેટરી લેવી પડશે, લઈ નાખીએ એમાં કંઈ ખર્ચો છે નહીં. ઓકે ચલો, અને આનું ભેગું થઈને એક બેટરી બને છે અને એક સમતુલ્ય અવરોધ બને છે. ચલો અહીંયા વેલ્યુ હું તમને આપું છું 10 વોલ્ટ અને આની વેલ્યુ આપું છું 4 વોલ્ટ. આ છે તે 2 ઓહમ અને આ પણ છે તે 2 ઓહમ છે. હવે આ બંને વોલ્ટ બેટરી ભેગી થઈને એક બેટરી બને છે અને એક અસમતુલ્ય અવરોધ બને છે. તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય તો કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? બધામાં સરખું તેમ કેટલું આવે? આર બરાબર 1/R. 1/R બરાબર શું આવે છે? 1/R1 + 1/R2, અથવા તો ટૂંકમાં આપણે લખીએ છીએ કે બંને સમાંતરમાં હોય તો ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. યસ, તો 2 × 2 એટલે 4, નીચે 2 + 2 એટલે 4, તો 4/4 તો 1 ઓહમ. તો R ઇક્વિલિબ્રિયમ બરાબર કેટલા આવશે? 1 ઓહમ. યસ. ચલો પછી કે પરિણામી તમારી જે બને છે તે કઈ રીતની બનશે? કે અહીંયા પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે. જો સમાંતરમાં બનશે છે અને બંને છેડા છે તે એક સરખા કનેક્ટેડ છે, તો કયું સૂત્ર લાગુ પડશે? ઈ બરાબર ઈ વન બાય આર વન પ્લસ ઈ2/R2 ના છેદમાં 1/R1 + 1/R2. ઓકે ચલો, આને છે ને થોડુંક શોર્ટમાં કરી નાખીએ કે લસાઅ લઈએ તો શું થશે? E1R2 + E2R1. આ પણ તમે મૂકી શકો છો. પછી અહીંયા નીચે લસાઅ લઈએ તો, અને છેદમાં શું આવે છે? બંનેનો ગુણાકાર, કે R1 × R2. ચલો પછી આ તો આની વાત પતી ગઈ. નીચે લસાઅ લઈએ તો R1 + R2 અને બંનેનો ગુણાકાર છે તો ઉપર જશે, તો R1 × R2. તો R1 × R2 કેન્સલ, તો E બરાબર શું આવશે? E1R2 + E2R1ના છેદમાં R1 + R2. સિમ્પલ જ વસ્તુ. ઓકે, અને બીજી વસ્તુ કે અહીંયા પ્લસ શા માટે છે? પ્લસ શા માટે છે? કારણ કે બંને છેડા છે તે સરખા કનેક્ટેડ છે. તો આપણે આ બેઠું સૂત્ર લગાવી દઈએ. જો કઈ રીતે યાદ રાખવાનું? E1 હોય ને તો એની સામેનો અવરોધ મતલબ કે R2, અને E2 હોય ને તો એની સામેનો અવરોધ R1. તો આ બંનેનો ગુણાકાર પ્લસ આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર અને આ બંનેના ગુણાકારનો સરવાળો કરો, નીચે બંનેના અવરોધનો સરવાળો. તો ફટાફટ કરી નાખીએ, તો E1 R2 તો 10 × 2, E2 R1 તો 4 × 2, નીચે R1 + R2 તો 2 + 2 તો 20 + 8 ના છેદમાં 4 તો 28 ના છેદમાં 4. 28 ના છેદમાં 4 કેટલા આવે? 7 ચોક કે નહીં? યસ, 7 ચોક ને 28 જ આવે ને, 7 × 3 = 21. યસ, 7 વોલ્ટ. ઓકે, સમજાયું? તો પરિણામી જે EMF છે તે કેટલું આવ્યું? 7 વોલ્ટ આવેલું છે. હતા કેટલા? 10 વોલ્ટ અને 4 વોલ્ટ હતા, એને સમાંતરમાં કનેક્ટ કરો તો 7 વોલ્ટ થઈ જાય છે. અને 2 ઓહમ છે તે સમાંતરમાં છે, તેનો પરિણામી કેટલો આવશે? 1 ઓહમ આવે છે. ઓકે ચલો, હવે બીજો કેસ. મૂલ્ય તો સેમ જ રાખીએ છીએ કે 10 વોલ્ટ, 2 ઓહમ, 4 વોલ્ટ અને 2 ઓહમ. તો પરિણામી ઓકે પરિણામી અવરોધ તો સરખા જ રહેશે, 2 અને 2 સમાંતરમાં છે, તો R ઇક્વિલિબ્રિયમ બરાબર આવશે 1 ઓહમ. વાત રહી કે ઈ શોધવાનો છે, તો ઈ બરાબર ચલો કઈ રીતનું? કે માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, તો બંને સરખા છેડા કનેક્ટેડ છે. યસ, બંને સરખા છેડા કનેક્ટેડ હોય તો સૂત્ર આપણે આવે કે E1 R1 E2 R2 ના છેદમાં R1 + R2, આવું તો આવે જ છે. યસ, હવે ફેરફાર શું? એ સરખા છેડા કનેક્ટેડ છે, અહીંયા પ્લસ પ્લસ, અહીંયા પ્લસ માઇનસ માઇનસ, તો સરખા હોય તો પ્લસ જ આવશે. સમજાયું? અહીંયા પણ પ્લસ અને અહીંયા પણ પ્લસ. ચલો, તો અહીંયા જવાબ લાવીએ તો વેલ્યુ તો બધી સેમ ટુ સેમ, એને એ જ વસ્તુ આવશે, તો જવાબ શું આવશે? 7 વોલ્ટ. તો ફેર કેમાં પડે છે?
કે જો કે અહીંયા પરિણામી બેટરી તમારે કઈ રીતની આવતી પ્લસ માઇનસ કેમ કારણ કે આ પ્લસ અને માઇનસ હતું આ પ્લસ અને માઇનસ હતું તો સાત વોલ્ટની પરંતુ આવી રીતે અહીંયા પણ સાત વોલ્ટની પરંતુ કઈ રીતે માઇનસ પ્લસ છે માઇનસ પ્લસ છે તો અહીંયા માઇનસ ચડો અને અહીંયા પ્લસ ચડો માઇનસ પ્લસ આટલો ફેર પડશે સમજાણું કે ના સમજાણું ઓકે ચલો સી આ બંને સરખાની વાત થઈ ગઈ હવે અલગ અલગ વાત કરીએ કે એક માઇનસ છે અને એક પ્લસ છે તો અહીંયા પ્લસ રાખીએ અહીંયા માઇનસ રાખીએ આનો પરિણામી લેવો છે ઓકે આ છે તે 10 વોલ્ટ આ છે તે 4 વોલ્ટ અને અહીંયા અવરોધ કનેક્ટ કરેલા છે 2 ઓહમ ઓકે ચલો તો પરિણામી અવરોધ આર ઇક્વિલિબ્રિયમ બરાબર તો કેટલા થઈ જશે 1 ઓહમ જ થઈ જશે હવે આ માઇનસ છે આ પ્લસ છે અને આ પ્લસ છે આ માઇનસ છે અહીંયા જોઉં કે બંને બેટરીના જુદા જુદા છેડા છે તે સમાંતરમાં કનેક્ટેડ છે સમાંતરમાં કનેક્ટેડ છે તો આપણું પરિણામી ઈએમએફ શોધવું હોય તો એનું સૂત્ર શું આવે છે E1 R2 યસ E2 R1 છેદમાં R1 પ્લસ R2 ઓકે અને વચ્ચે શું આવશે બાદબાકી કેમ કારણ કે માઇનસ પ્લસ જુદા જુદા છેડા કનેક્ટેડ હોય તો બાદબાકી પરંતુ સાહેબ ખબર કેમ પડે કે કેમાંથી કયું બાદ કરવાનું E2 R1માંથી E1 R2 બાદ કરવાનું કે E1 R2માંથી E2 R1 બાદ કરવાનું સિમ્પલ વસ્તુ કે જેના વોલ્ટેજ વધારે હોય એમાંથી જ બાદ કરશો ઓકે તો કોના વોલ્ટેજ વધારે છે E1ના વધારે છે તો E1 R2માંથી E2 R1 છે તે અત્યારે આપણે બાદ કરીએ છીએ ક્લિયર ચલો હવે ગણતરી કરીએ E1 R2 મતલબ કે આ બંનેનો ગુણાકાર 10 × 2 માઇનસ 4 × 2 ઓકે અને છેદમાં બંનેનો સરવાળો તો 4 તો 20 − 8 / 4 તો 12 / 4 તો કેટલા આવશે 3 વોલ્ટ જો તો આવી રીતે બેટરી કનેક્ટ કરેલી હતી ને પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો તમારું મૂલ્ય 7 વોલ્ટ આવતું હતું યસ હવે બેટરી એ જ છે પરંતુ જુદા જુદા છેડા છે તો સમાંતરમાં કનેક્ટ કરેલા છે તો 3 વોલ્ટની બેટરી થઈ ગઈ વોલ્ટેજ છે તે કેવા થયા ઘટી ગયા કે ના ઘટી ગયા ઘટી ગયા ચલો લાસ્ટ કેસ આ છે તે પ્લસ આ માઇનસ આ માઇનસ અને આ પ્લસ ઓકે અને આનો સમતુલ્ય લેવાનો છે ઓકે પછી બીજી વાત કરવાની અહીંયા ભૂલાઈ ગઈ કે પરિણામી તમારી જે બેટરી મળે છે તે 3 વોલ્ટની મળે છે પરંતુ કેવી મળશે આવી મળશે કે આવી મળશે હવે તો અલગ અલગ કને કરેલા છે સરખા હતા તો કોપી પેસ્ટ સરખી હતી તો અહીંયા એ જ આવશે અહીંયા બેમાંથી કઈ લેવાની મોટાવાળાનું મૂલ્ય તો કેવું આવશે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ માઇનસ અને પ્લસ સમજાઈ ગયું ચલો હવે આ ટાઈપની રચના આપેલી છે કે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 10 વોલ્ટ 4 વોલ્ટ અવરોધ છે તે 2 ઓહમ અવરોધ છે તે 2 ઓહમ તો અહીંયા આપણે ઇક્વેશન શું મૂકશું ઈ બરાબર E1 R2 E2 R1 છેદમાં R1 પ્લસ R2 આવે કે ના આવે આવું ઓકે અને જો અલગ અલગ છેડા કનેક્ટેડ હોય તો વચ્ચે શું આવે છે વચ્ચે આવે છે માઇનસ આવે છે સાહેબ કેમાંથી કયું બાદ કરવાનું મોટામાંથી નાનું 10 વોલ્ટ છે તો E1માંથી E2નું પદ બાદ કરશું તો વસ્તુ તો સેમ આ જ આવી વેલ્યુ મૂકશો તો જવાબ તમારો શું આવશે સેમ ટુ સેમ કે 3 વોલ્ટ જ આવશે 3 વોલ્ટની બેટરી બને છે પરંતુ કઈ રીતે બનશે સાહેબ કે મોટી જે બેટરી હોય એવી રીતે ઓકે મોટી બેટરી કઈ રીતની છે અહીંયા 10 વોલ્ટ છે અને અહીંયા સોરી મોટી બેટરી છે 10 વોલ્ટની છે તો આ છેડો ધન છે તો આ છેડો છે તે ઋણ આવશે ઓકે અહીંયા પણ 3 વોલ્ટની બનતી હતી પરંતુ માઇનસ પ્લસ બનતી હતી અહીંયા પણ 3 વોલ્ટની બને છે પરંતુ પ્લસ માઇનસ બને છે ઓકે લખી નાખો સમજાઈ ગયો કોન્સેપ્ટ સમજાઈ ગયો શ્રેણી અને સમાંતર જોડાણ તો આના આધારિત હવે આપણે JEE મેઇન 2017 2019 અને 2015માં જે સવાલો પૂછાયેલા છે એ સવાલોની વાત છે તે હવે કરવાની છે ઓકે ચલો આપણે અહીંયા કેટલાક એક્ઝામ્પલ લખેલા છે કે જે JEE મેઇન 2017 2019 અને 2015
15માં પૂછાયેલા સવાલો છે કે એક્ઝામ્પલ નંબર 1માં કીધું છે કે નીચેલા આપેલા પરિપથમાં દરેક અવરોધમાંનો વિદ્યુત પ્રવાહ છે તે શોધો. ત્રણેય દાખલા છે તે એકદમ પપ્પુ જેવા છે, ઓકે. પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે કયો કોન્સેપ્ટ વાપરવાનો. કોન્સેપ્ટ ખબર હોય એટલે પછી કશું દાખલામાં છે નહીં કે નીચે આપેલા પરિપથમાંથી દરેક અવરોધ કે અવરોધ દર્શાવેલા છે યસ તો એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ છે તે પસાર થશે. તો અહીંયા શું કરશું વિદ્યાર્થી મિત્રો, જોવો તો 2 વોલ્ટની બેટરી અને 2 વોલ્ટની બેટરી કનેક્ટ કરેલ છે. કઈ રીતે છે? અહીંયા પ્લસ અને માઇનસ શ્રેણીમાં છે કે સમાંતરમાં છે? આ શ્રેણીમાં છે કે સમાંતરમાં છે? જોવા જાવ તો તમને સમાંતરમાં લાગે કે સાહેબ ઉપર નીચે ગોઠવેલું હોય ને એટલે સમાંતરમાં હોય, એવું હોય નહીં. શ્રેણીનો રૂલ શું કે એક બે બંને બેટરીનો છે ને એક છેડો એક સાથે એકબીજા સાથે કનેક્ટેડ હોવો જોઈએ. યસ, કે બંને બેટરીનો એક જ છેડો એકબીજા સાથે જોડેલો છે, બીજો છેડો છે તો એ બીજા સાથે જોડેલો છે. ઓકે, તો આ છે તે કેવું જોડાણ થયું? શ્રેણી જોડાણ થયું. યસ, કે કેમાં છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં છે, ઓકે. શ્રેણીમાં હોય તો પરિણામી ઈએમએફ તમારે આ બંનેનું શોધ હોય તો શું લખો? ઈ વન પ્લસ ઈ ટુ કે ઈ વન માઇનસ ઈ ટુ? કેમ ખબર પડશે? કે જો સાહેબ સરખા છેડા કનેક્ટેડ હોય ને, શ્રેણીમાં સરખા છેડા કનેક્ટેડ હોય તો શું આવે? બાદબાકી આવે. આપણે એક્સપેરિમેન્ટ કરીને બતાવેલો છે. તો 2 વોલ્ટમાંથી 2 વોલ્ટ બાદ થઈ જાય તો કેટલા થઈ જશે? 0 વોલ્ટ. આપણે 2 સેલ કનેક્ટ કરેલા હતા ને કે 1.6 અને 1.6 છે તે બંને કઈ રીતે એક સરખા છેડા કનેક્ટેડ કરેલા હતા તો 0 વોલ્ટ જ આવતા હતા. તો અહીંયા પણ કેટલા આવે છે? 0 વોલ્ટ. મતલબ કે બેટરી છે તે કનેક્ટ જ નથી કરેલી છે, બેટરી છે જ નહીં. બેટરી નહોતી તો રિમોટ ચાલુ થતું હતું, રિમોટ ચાલુ નહોતું થતું. કેમ નહોતું થતું? કારણ કે એમાંથી પ્રવાહ પસાર જ નહોતો થતો. તો અહીંયા પણ 0 વોલ્ટ થઈ જાય છે તો અહીંયાથી પ્રવાહ છે તે પસાર થશે. અને જવાબ શું આવશે? ઓપ્શન ડી. બધી જ જગ્યાએ તમે જુઓ 2 વોલ્ટ છે તો સરખા છેડા મતલબ કે એ બધું છે તે એકબીજાને શું કરી દેશે કે નાબૂદ કરી દેશે. સમજાઈ ગયું પપ્પુ દાખલો હતો? ઓકે, તો એક્ઝામ્પલ 2 છે તે JEE મેઇન 2019માં પૂછાયેલો સવાલ છે. લેટેસ્ટ હજી હમણાં તે કે પરિપથમાં R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ, R1 બરાબર બધી જગ્યાએ 1 ઓહમ છે, ઓકે. E1 બરાબર 2 વોલ્ટ, E2 અને E3 બરાબર 4 વોલ્ટ, E2 અને E3 બરાબર 4 વોલ્ટ, અને R1 બરાબર તો 1 ઓહમ છે જ તે. તો A અને B બિંદુ, અહીંયા A અને B બિંદુ આપેલા છે તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ઓકે, અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે તો આપણે શું કરીએ કે આ બધું જ છે તેનું સમતુલ્ય લઈ લઈએ. શું કરીએ કે આ A છે અને આ પોઈન્ટ B છે. યસ, એમાંથી આપણે એક બેટરી બનાવી નાખીએ અને કંઈક એક અવરોધ લઈ લઈએ. આને ઈ ઇક્વિલિબ્રિયમ નામ આપી દઈએ. યસ, અને આને આર ઇક્વિલિબ્રિયમ નામ આપીએ. તો સમતુલ્ય ગોતવાનો છે, સમતુલ્ય. ઓકે, અને ખાલી શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે તો આપણે આ જ ગોતવાનું છે, આરનું તો કાંઈ કામ છે નહીં. ચલો, તો ઈ ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ કરવું હોય તો શું? બરાબર E1/R1 + E2/R2 + E3/R3 / 1/R1 + 1/R2 + 1/R3. ઓકે, જુઓ તો અહીંયા આપણે કઈ નિશાની મૂકેલી છે? પ્લસ પ્લસ. હવે ચલો ના મૂકીએ તો કેમ ખબર પડશે? કે આ ધન, ધન અને ધન ત્રણેયના એક સરખા છેડા કનેક્ટેડ છે તો પ્લસ અને પ્લસ જ આવશે. માઇનસ ક્યારે આવે? જો માની લઈએ કે ત્રીજી બેટરી છે તેને ઉલટાવી નાખે છે કે ઉપર માઇનસ ને નીચે પ્લસ. યસ, તો આ બેટરી છે તે આ બંને કરતાં ઉલટી કનેક્ટેડ છે. ઉલટી કનેક્ટેડ હોય તો અહીંયા માઇનસ આવે છે, પરંતુ અહીંયા તો બંને છે, બધી બેટરી છે તેના ધન છેડા અને ઋણ છેડા છે તે કનેક્ટેડ છે તો બધી જગ્યાએ પ્લસ આવશે. ચલો, મૂકી દો વેલ્યુ. દાખલો થઈ ગયો, પતી ગયો. ઈ વન બરાબર 2 વોલ્ટ. ચલો, આર વન મતલબ કે પહેલી બેટરી જોડેલો છે ત્યાંનો અવરોધ કેટલો છે? 2R1 જેટલો છે. કેટલો છે? 2R1. પ્લસ ઈ ટુ બરાબર 4, અને એની સાથે જોડેલો અવરોધ કેટલો છે? R2 જ છે. ઓકે, પછી ઈ થ્રી બરાબર 4, એની સાથે જોડેલો અવરોધ આર થ્રી બરાબર કેટલા છે? R1 અને R2, તો 2R1 થઈ જશે. યસ, અને નીચે 1/R1 બરાબર કેટલા છે? સેમ આ જ આવશે કે 2R1 + 1/R2 + 1/2R1. ઓકે, ચલો વેજ. તો 2/R1 બરાબર તો 1 જ છે તો 2+2 + 4R2 બરાબર 2 છે. યસ, 4.
2R1 बराबर तो 2 થશે અને નીચે 1/2 + 1/2 + 1/2 આની ગણતરી કરીએ તો શું જવાબ આવશે જુઓ તો કે 2 + 4 + 4 ના છેદમાં 1 + 1 + 1 તો 8 ને 2 10 ના છેદમાં 3 તો 3.33 વોલ્ટ છે ઓપ્શન યસ ઓપ્શન નંબર એ चलो पची लास्ट एक्जाम्पल JEE मेन 2015 में पूछायेलो सवाल छे के 1 ओहम आंतरिक अवरोध धरावती 10 वोल्ट नी बेटरी ने आकृति में दर्शाया प्रमाण जोड़ेली छे 10 वोल्ट नी अने 1 ओहम अवरोध धरावती बेटरी ने आकृति में दर्शाया प्रमाण जोड़ेली छे तो वोल्टमीटर नु अवलोकन छे ते केटलू हशे ओके जो तो के वोल्टमीटर कनेक्ट करेलू छे परंतु आ बने बेटरी छे ते श्रेणी में हशे के समांतर में हशे केम खबर पड़शे काढी नाखो वोल्टमीटर जोवो तो હવે કેવું લાગે છે બંને બેટરી છે આ એક બેટરી છે અને આ બંને બેટરી છે તે કઈ રીતે કનેક્ટેડ છે તે કેવી છે શ્રેણીમાં છે અને ઓકે પ્લસ અને માઇનસ આવી રીતે છે પ્લસ અને માઇનસ શ્રેણીમાં હોય તો પરિણામી EMF કેટલું આવશે કે 15 - 10 તો કેટલા આવશે 5 વોલ્ટ ઓકે આપણે કરીએ છીએ શું કે પરિણામી બેટરી મેળવશું અને પરિણામી અવરોધ મેળવશું યસ પરિણામી બેટરીને ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ અને પરિણામી અવરોધને આર ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ પછી આમાંથી પસાર થતો પ્રવાહ તમને ખબર પડી જાય યસ અને હવે અહીંયા તમે વોલ્ટમીટર લગાવો છો યસ તો વોલ્ટેજ તમને ખબર પડશે કે નહીં પડે ખબર પડશે તો ચલો પરિણામી વોલ્ટેજ ખબર પડી ગયા બાદબાકી કેમ આવી કારણ કે સરખા છેડા કનેક્ટેડ હોય તો બાદબાકી થાય 15 - 10 એટલે 5 વોલ્ટ આર આર બરાબર તો બંનેનો સરવાળો કે 1 + 0.6 તો કેટલા આવશે 1.6 ઓહમ ઓકે હવે આપણે વોલ્ટેજ શોધવા છે આ તો આપણને EMF મળેલું છે વોલ્ટેજ મળેલા નથી તો વોલ્ટેજ અને EMF વચ્ચેનો સૂત્ર IR અહીંયા ઇક્વિલિબ્રિયમ અને R ઇક્વિલિબ્રિયમ ઓકે તો યસ પછી બીજી વસ્તુ હજી આપણને I ખબર પડી નથી I અહીંયા નથી ને ઇક્વિલિબ્રિયમ ખબર છે 5 - IR ઓકે E બરાબર કેટલા આવશે કે અહીંયા 15 વોલ્ટ છે યસ માઇનસ આર એના વોલ્ટેજ કેટલા છે 0.6 પરંતુ અહીંયાથી પસાર થતો પ્રવાહ ખબર છે નહીં અને એ પ્રવાહ શોધવા માટે જ આપણે શું ગોતેલું છે E ઇક્વિલિબ્રિયમ અને R ઇક્વિલિબ્રિયમ I બરાબર E ના છેદમાં R ઇક્વિલિબ્રિયમ તો E બરાબર કેટલા છે 5 અને 1/6 યસ તો I મળી ગયા 5/1/6 તો 15 - 0.5 ઓકે તો એને એમ લખી શકો 5 × 6/16 10 10 વયા જશે તો 15 - 30/16 ઓકે 30/16 ઓકે તો 16 × 32 થાય કે ના થાય ઓકે તો 2 કરતાં કંઈક ઓછા આવશે તો 1.99 સમથિંગ લખીએ તો 15માંથી 2 જાય તો કેટલા આવે 13 તો 13 કરતાં થોડાક મોટા આવશે 13.1 સમથિંગ કંઈક આવવું જોઈએ યસ તો ઓપ્શન નંબર સી ઓકે ક્લિયર સમજાયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર કરીએ છીએ સમાપ્ત અને જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો અને કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો અને હા તમારે કોઈ બીજા ટોપિક વિશે માહિતી જોઈતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો તમારી ફરમાઈશ એ જ અમારી ખ્વાહિશ તો તૈયારી ચાલુ રાખો લગે રહો મુન્નાભાઈ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય જય ગરવી ગુજરાત